Good morning, all of you. Today we discuss about vector triple product. Yesterday we discussed about scalar triple product. Now we discuss a vector triple product. So, suppose vector triple product. The vector product of two vector b and c is a vector. The b and c no jo vector product level maave, to an answer vector maleje, which gives a vector quantity if we take cross product of it with third vector a. So, b cross c નો જો વેક્ટર પ્રોડક્ટ લેવામાં આવે એટલે કે b cross c નો વેક્ટર પ્રોડક્ટ લેવામાં આવે તો એનો આન્સર વેક્ટર આવે છે હવે a વેક્ટરનો પાછો કોઈ એક વેક્ટર સાથે ક્રોસ લેવામાં આવે તો એનો આન્સર પણ કેવો મળશે વેક્ટર જ મળશે એટલે કે a cross b cross c હશે તો એનો આન્સર પણ વેક્ટરમાં આવશે This is known as vector triple product તો આ જે ઇક્વેશન છે વેક્ટર ત્રિપલ પ્રોડક્ટ નું તો એનું સોલ્યુશન આપણે મેળવવાનું છે તેના માટે આગળ વધીએ ટુ એવેલ્યુએટ a ક્રોસ b ક્રોસ c વી શેલ ફર્સ્ટ ફાઇન્ડ b ક્રોસ c તો a ક્રોસ b ક્રોસ c મેળવવા માટે આપણે પહેલા તો મેળવીએ b ક્રોસ c તો b ક્રોસ c માટે આપણે લખીએ i j k b ને એને સબ કમ્પોનન્ટમાં લખવું છે તો bx by bz and c ને સબ કમ્પોનન્ટમાં લખીએ તો cx by cz તરીકે લખી શકીએ નાવ ક્રોસ મલ્ટીપ્લિકેશન i સાથે by cz માઇનસ bz cy પર એ જ રીતે માઇનસ છે પર અહીંયા ઓકે માઇનસ છે આવે છે પણ અંદર ટર્મિનોલોજી આગળ પાછળ કરી નાખી છે સોરી bz cx માઇનસ b bx cz પર એટલા માટે ટર્મિનોલોજી આગળ પાછળ કરી નાખી છે તો માઇનસ ના પ્લસ કરી નાખ્યા છે આગળનો પ્લસ પ્લસ નું માઇનસ કરી નાખ્યું છે એટલા માટે અહીંયા પ્લસ લખેલું છે પ્રિન્ટ મિસ્ટેક નથી એટલે ખાસ સમજો અહીંયા પ્લસ સાઇન રાખી છે પણ અંદરની ટર્મિનોલોજીને ઇન્ટરચેન્જ કરી નાખી છે નાવ k માટે લખવું હશે તો bx cy માઇનસ by cx તો આ રીતે લખી શકીએ છીએ તો એ રીતે આપણે લખીએ છીએ તો આપણને મળે છે b ક્રોસ c નાવ a ક્રોસ b ક્રોસ c તો b ક્રોસ c નો જે આન્સર છે i સાથે j સાથે અને k સાથે તો i j k નો આપણે b ક્રોસ c ના કમ્પોનન્ટ મૂકીએ તો ફર્સ્ટ ઓફ ઓલ a ક્રોસ b ક્રોસ c માટે i j k લખીએ જે યુનિટ વેક્ટર a નો કમ્પોનન્ટ લખીએ છે ax ay az અને b ક્રોસ c નો i નો કમ્પોનન્ટ છે by cz માઇનસ by સોરી bz cy તો એ ફર્સ્ટ i માટે j નો j માટે અને k નો k માટે લખીએ નાવ હવે આખી ટર્મ્સ ને આપણે ઇવેલ્યુએટ નથી કરતા આખી ટર્મ્સ ને મેળવવાનો આપણે એકસાથે નહીં ટ્રાય કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે i ને i માટે જ મેળવીએ છીએ તો ફર્સ્ટ ટર્મ તો ફર્સ્ટ ટર્મ ઓફ ધી અબવ એક્સપ્રેશન તો i માટેનું આપણે લખવું છે તો i માટે શું લખી શકીએ ક્રોસ મલ્ટીપ્લિકેશન તો ay ને બહાર રાખીએ તો bx cy માઇનસ by cx એ જ રીતે બીજો ક્રોસ પ્રોડક્ટમાં આવશે az તો az સાથે bz cx bz cx માઇનસ bx cz તો આ રીતે લખી શકીએ સાથે i મલ્ટીપ્લિકેશન આવશે ઓકે ના આગળ જોઈએ તો સિમ્પલી i માટેનું જ આપણે એક્સપ્રેશન મેળવ્યું છે હવે ay અને az ને અંદર મલ્ટીપ્લાય કરાવી દઈએ તો ay bx cy એ જ રીતે ay by cx માઇનસ 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 પ્લસ માઇનસ એટલે માઇનસ az bz cx માઇનસ માઇનસ પ્લસ થાય છે તો અહીંયા પ્લસ છે તો એ જ રીતે az bx cz i માટે તો આ રીતે સિમ્પલી આપણે i માટેનું એક્સપ્રેશન મેળવ્યું છે આ જ રીતે આપણે j માટે પણ મેળવી શકીએ બરાબર માઇનસ j હશે તો બંનેનો ક્રોસ મલ્ટીપ્લિકેશન એ જ રીતે k માટે પણ મેળવી શકીએ તો k માટે ax ને મલ્ટીપ્લાય ay ને મલ્ટીપ્લાય તો એના માટેની ડાયરેક્ટ ટર્મ લખશું બરાબર આપણે આગળ વધતા આગળ સિમ્પલી i માટે આપણે મેળવશું હવે કરીએ છીએ એડ એન્ડ સબસ્ટ્રેક્ટ ax bx cx એન્ડ રીઅરેન્જિંગ ધ ટર્મ તો એડ એન્ડ સબસ્ટ્રેક્ટ ax bx cx આપણે એડ કરીએ છીએ અને સબસ્ટ્રેક્ટ કરીએ છીએ તો તમે જોશો તો ay bx cy એટલે કે બંને પોઝિટિવ ટર્મ્સ ભેગી કરી લીજે બંને પોઝિટિવ ટર્મ છે બંને ભેગી લખી છે અને એમાં વધારાનું એડ કરી દીધું છે ax bx cx બરાબર તો એ રીતે પોઝિટિવ ટર્મ લીધી છે અને સાથે નેગેટિવ ટર્મ નેગેટિવ નેગેટિવ અને
minus subtract karva padse x dx ene pan minus to badha mathi minus aave je to ene common likhu je etle ke badhi term plus bani jase to je minus vadi term je ene pachal likhi je sathe minus x dx cx avshe to aa rite first term nu evaluation kari shakiye to ena upar thi ave ahiya tame pehli 3 term je ema tame joi sako jo ke bx 3 terms ma je to ene common likhiye je bx common લખી બાકીનું અંદર રાખી છે અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે તો અહીંયા cx લખી નાખજો cz ને આવે પણ સિમ્પલી cx આવશે ને જ રીતે અહીંયા તમે જોશો તો એમાં cx 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 કોમન છે તો cx ને બહાર રાખીએ તો ay by az bz ax bx લખી શકીએ તો તમે મોરઓવર જે કૌંસમાં ટર્મ્સ છે બંને બરો તો એના ઉપરથી આપણે સિમ્પલ ડોટ પ્રોડક્ટ a y ay cy az cz ax cx બને છે બર તો એ a અને c નો સબ કોમ્પોનન્ટ માં છે તો એ કેના ઉપરથી બને તો a અને c નો ડોટ પ્રોડક્ટ હશે તો એને આપણે આ રીતે લખીએ છીએ બર તો એ રીતે ડોટ પ્રોડક્ટ ને અને ઉપરથી લખીએ છીએ તો રિવર્સ કરીએ છીએ આ રીતે લખેલું હશે તો ડોટ પ્રોડક્ટ માં લખી શકીએ જે રીતે અહીંયા પણ લખેલું છે તો એને a ડોટ b તરીકે લખી શકીએ છીએ બર તો a ડોટ b ને આ રીતે ઇવેલ્યુએશન કરી શકીએ છીએ તો સિમ્પલી a ડોટ b લખી નાખીએ છીએ તો મોરઓવર bx a ડોટ c i કેપ માઈનસ cx a ડોટ b i કેપ બનશે તો ફર્સ્ટ ટર્મ માટે તો એ જ રીતે સેકન્ડ ટર્મ માટે જો ડાયરેક્ટ આપણે લખતા લખીએ તો bx ના બદલે by મળે છે પણ a ડોટ c મળે છે અને સાથે j છે ને જ રીતે cx ના બદલે cy મળશે ને a ડોટ b મળે છે a ડોટ b અને એ જ રીતે થર્ડ ટર્મ માટે જોઈએ તો થર્ડ ટર્મ માટે પણ bz ના ટર્મ્સ માં મળે છે અને અહીંયા cz મળે છે અહીંયા k છે એ પણ k છે બાકી a.c અને a.v કોમન છે તો ત્રણ ત્રણ ટર્મ મળી ગઈ છે બરાબર તો ત્રણ ત્રણ ને એડ કરી દઈએ મોરઓવર આપણે a ક્રોસ b ક્રોસ c માટે આપણે મેળવીએ તો ત્રણ ત્રણ નું એડિશન છે તો એડિશન લઈ લઈએ b by bx છે બરાબર તો b માટે અને c માટે આપણે એના સબ કોમ્પોનન્ટ માં લખતા હોઈએ તો bx by bz a.c cx cy cz a.b તરીકે લખી શકીએ એ જ રીતે સેકન્ડ ટર્મ માટે અને થર્ડ ટર્મ માટે b ક્રોસ a.c બરાબર મોરઓવર ત્રણ ત્રણ ટર્મ્સ ને ભેગું લખ્યું છે c વડે અહીંયા જે આગળ xyz હતી તો ત્રણે ત્રણ ને ભેગું cx cy cz ભેગું કરી નાખ્યું ને a ડોટ b કોમન છે તો એને કોમન રાખ્યું એ જ રીતે bx by bz ને ભેગું રાખ્યું છે a ડોટ c કોમન છે તો એને કોમન રાખ્યું છે નાઉ bx by bz છે તો એને સિમ્પલી વેક્ટર b કહી શકીએ તો એ રીતે વેક્ટર b લખી શકીએ a ડોટ c માઈનસ વેક્ટર c a ડોટ b તરીકે લખી શકીએ તો આ રીતે a ક્રોસ b ક્રોસ c ને b ક્રોસ a ડોટ c માઈનસ c c ડોટ c ડોટ a ડોટ b તરીકે લખી શકીએ જે અહીંયા ક્રોસ નહીં આવે સિમ્પલી મલ્ટીપ્લિકેશન છે અથવા અહીંયા ડોટ પ્રોડક્ટ છે અને અહીંયા પણ ડોટ પ્રોડક્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો પ્રિન્ટ મેસ્ટુના તો એઝ ધ વેક્ટર b ક્રોસ a ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન કન્ટેનિંગ b એન્ડ c ધ વેક્ટર a ક્રોસ b ક્રોસ c વિલ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન કન્ટેનિંગ a એન્ડ b ક્રોસ તો મોરઓવર વાત કરીએ કે b ક્રોસ c ને જે પ્લેન હશે જે પરપેન્ડિક્યુલર b ક્રોસ c પ્લેન જે છે એ b વેક્ટર b ને અને વેક્ટર c ને પરપેન્ડિક્યુલર પ્લેન માં હશે એટલે કે એને ત્રીજી ડાયરેક્શન માં હશે તો એ રીતે a ક્રોસ b ક્રોસ c જે ત્રણે ત્રણ ને દર્શાવતું પ્લેન છે તો એ ત્રણે ત્રણ નું પ્લેન છે એ a ને અને b ક્રોસ c ને જે પ્લેન છે એને પરપેન્ડિક્યુલર હશે that is it will be in the plane of b and c તો a ક્રોસ b ક્રોસ c નું પ્લેન કેમ હશે તો b ક્રોસ c ના પ્લેન માં હશે તો એના ઉપરથી લખી શકીએ બીજું પણ એક એના ઉપરથી ઇક્વેશન લખી શકીએ a ક્રોસ b ક્રોસ c હશે તો સિમ્પલી b ક્રોસ c ને જો આગળ લખીએ ને એને પાછળ લખીએ તો સિમ્પલી માઈનસ આપણે લખીએ છીએ બરાબર ઓર્ડર ચેન્જ કરીએ તો માઈનસ લખીએ છીએ એટલે કે માઈનસ b ક્રોસ c ક્રોસ a લખી શકીએ ઓકે એ સુધી રાખીએ